अटकावा माटे देशभरमां લગાવવામાં આવેલા લોકડાઉનને આજે એક મહિનો પૂરો થઈ ગયો છે। જો કે સરકારના પ્રયાસોના કારણે ચુસ્ત લોકડાઉન વચ્ચે પણ લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળતી રહેતી હતી, તેમાં પણ હવે સરકારે છૂટછાટનો દાયરો વધાર્યો છે। હવે જરૂરી સામાનની દુકાનો સાથે બિનજરૂરી માલ અને સેવા આપનારી દુકાનો ખુલ્લી રાખવા સરકારે મંજૂરી આપી છે। જો કે તેમ છતાં અનેક દુકાનદારો દુકાનો ખોલતા ડરી રહ્યા છે। આખરે શું છે કારણ, આવો જોઈએ। કોરોના વાયરસને અટકાવવા માટે દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનને આજે એક મહિનો પૂરો થઈ ગયો છે। જો કે સરકારે લોકડાઉન વચ્ચે પણ જીવન જરૂરી સામાનની ઉપલબ્ધતાનું પૂરતું ધ્યાન રાખ્યું હતું, જેના કારણે ચુસ્ત લોકડાઉન વચ્ચે પણ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળતી રહેતી હતી, તેમાં પણ હવે સરકારે છૂટછાટનો દાયરો વધારી દીધો છે। હવે જરૂરી સામાનની દુકાનો સાથે બિનજરૂરી માલ અને સેવા આપનારી દુકાનો પણ ખુલ્લી રાખવા સરકારે મંજૂરી આપી છે। દુકાનો એ આવતીકાલે તારીખ 26/4/2020 થી ચાલુ કરવાનો છૂટ આપવા બાબતમાં નિર્ણય લેવામાં આવેલ છે, એટલે કે આવતીકાલથી રાજ્યના તમામ શહેરો જિલ્લાઓમાં મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાયની જગ્યાએ તમામ દુકાનો પોતાના ધંધા વ્યવસાય કરવા માટે ખોલી શકાશે। ખાસ કરીને શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જે દુકાનો નોંધાયેલી હોય એ તમામ દુકાનોને આવતીકાલથી ખોલી શકાશે। જો કે તેમ છતાં અનેક દુકાનદારો દુકાનો ખોલતા ડરી રહ્યા છે। ગૃહ મંત્રાલયના દુકાનો ખોલવા અંગેના નવા આદેશ બાદ દુકાનદારો અસમંજસમાં મુકાયા છે। આ અસમંજસનું કારણ છે કે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રજીસ્ટર્ડ દુકાનોને જ ખોલવાની મંજૂરી આપી છે। આ છૂટ ફક્ત એવી દુકાનોને આપવામાં આવી છે જે નગર નિગમો અને નગરપાલિકાઓની સીમામાં આવતી નથી। જો કે નગર નિગમો અને નગરપાલિકાઓની સીમામાં આવતા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ તથા આજુબાજુની તમામ દુકાનો ખોલી શકાશે। આ પ્રકારના નિયમનું અર્થઘટન સ્પષ્ટ ન થતા અનેક દુકાનદારો ગૂંચવણ અનુભવી રહ્યા છે। વળી રાજ્યમાં ઘણી જગ્યાએ વેપારીઓ પોતાની દુકાન ખોલવા જાય છે, પરંતુ રસ્તામાં જ પોલીસ તેઓને રોકી રહી છે। કારણ એટલું છે કે ગુજરાતમાં દુકાનો ખોલવા અંગે અને સરકારના પરિપત્રનું યોગ્ય અર્થઘટન નથી તો પોલીસ કરી શકી, નથી તો વેપારીઓ કરી શક્યા। તો બીજી તરફ ભાજપ પ્રવક્તા એવું કહે છે કે રાજ્યની સ્થિતિને જોઈને આદેશનું પાલન કરાશે। ગઈકાલે મોડી રાત્રે કેન્દ્ર સરકારે જે નાના દુકાનદારોને પોતાની દુકાનો ખોલવાની ગાઈડલાઈન જાહેર કરી છે તેનો અમલ જે તે રાજ્ય સરકારોએ પોતાની પરિસ્થિતિ મુજબ કરવો જોઈએ। કોરોના હોટસ્પોટ, લોકડાઉનના નિયમો અને સોશિયલ ડિસ્ટન્સ આ બધું પાળવું અનિવાર્ય છે। એક જોતા આ નાના દુકાનદાર, નાના વેપારી અને રોજે રોજ કમાતા લોકો માટે એક રાહતના સમાચાર છે। સરકારે એક બાજુ કોરોના સામેની સાવચેતી પણ રાખવાની છે અને બીજી બાજુ રોજગારી વધે એના માટેની પણ ચિંતા કરવાની છે। મને લાગે છે આ બેલેન્સ રાખવા માટે જ આ નિર્ણય લીધો હશે। ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતની સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરીને યોગ્ય નિર્ણય લેશે એવું હું માનું છું। દેશમાં અર્થતંત્રને ફરીવાર ધબકતું કરવા માટે સરકારે આ પરિપત્ર જાહેર કર્યો છે। સરકારને કોરોના સામેની લડાઈ પણ ચાલુ રાખવાની છે અને જનજીવનને પણ ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેનું ધ્યાન રાખવાનું છે। ત્યારે દુકાનો ખોલવાના કેન્દ્ર સરકારના આદેશનું પાલન રાજ્યો પોતાની સ્થિતિ મુજબ કરશે। આપણે ગૃહ મંત્રાલયના એ પરિપત્ર વિશે રાજ્ય સરકારે આપેલી મંજૂરી સમજવાનો પ્રયાસ કરીએ। તમામ જિલ્લાઓમાં દુકાનો શરૂ કરવાનો નિર્ણય લેવાયો। હવે દૂધ, ફળ, રાશન જેવી આવશ્યક સામગ્રી ઉપરાંત બિન આવશ્યક સામાનની દુકાનોને પણ ખોલી શકાશે। શહેરી સીમાથી બહારના માર્કેટ કોમ્પ્લેક્સ ખુલી શકશે।
दुकानदारों पास मिलवानी जरूर नहीं। खुलती दुकानों में सोशल डिस्टेंसिंग नु पालन करवू जरूरी छे। कोई पण दुकान में 50% थी वधारे स्टाफ काम करी शकशे नहीं। दुकानदारे नौकरोए अने ग्राहकोए मास्क पहेरवा फरजियात छे। केंद्र शासित प्रदेश अथवा राज्यना स्थापना अधिनियम हेठळ आ दुकानोनी नोंधणी जरूरी छे। गुमास्ता धारानु सर्टिफिकेट मान्य राखवामां आवशे। निगम सीमामां रहेली दुकान 3 मे सुधी बंद रहेशे। हॉटस्पॉट अने कंटेनमेंट जोन माटे आ छूट नथी। देशना दरेक भाग माटे आ नियम छे, परंतु अंतिम निर्णय राज्य सरकार लेशे। कोई सिंगल अथवा मल्टी ब्रांड मॉल ने खोलवानी परवानगी आपवामां आवी नथी। नाई अने सलून नी दुकान खोलवानी मंजूरी नहीं खुले। पानना गल्लाओ शुरू नहीं थई शके। जो के वेपारीओ मां केन्द्रना निर्णयने लईने घणी मूंझवण छे अने घणा स्थळोए पोलीस अने वेपारीओ वच्चे गैरसमज पण थई रही छे। आ बधी परिस्थिति वच्चे देशना अने गुजरातना विविध व्यापारी संगठनोए वेपारीओने उतावळ न करवा जणाव्युं छे। जयेश अलगोदर साथे ब्यूरो रिपोर्ट, बीटीवी न्यूज।